રાવળદેવ આ દોઢ એની ભરી ભાઈ કે કાલ જગત એવું ના કે આય ઢૂંઢતા હતા ભાઈ અને તમારા ગામમાં અમંગળ બની ગયું ભાઈ. વેલા પરોડિયું ઉડે ભાઈ, શું કહું, યમરાજના ઝાલા ઉભો રાખીને આવ્યો ભાઈ. અને જો વેલા પરોડીએ ભાઈ 4 વાગે સમાચાર ના મળે, મારું કાયમ માટે ધૂણવાનું બંધ કરી દેવાનું ભાઈ. આ વિક્રમસિંહના દીકરાનું વ્યાણ છે ભાઈ, શું કહું ભાઈ. અને ગોવિંદભાઈ પૂરું તો ધાવણ ધાયું નહીં ભાઈ, પણ કદાચ લેજો વાર અમને ગંગાબાઈએ ધોરાયા ના ઈના હમશે ભાઈ. જો હવાર વેલા પરોડીએ આ ના બને તો એટલે કાયમ માટે ભૂવા પડી બંધ જા ભાઈ. હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ, અને એ વચન આલું છું કે હાર્યા એમાંથી નહીં, એમાંથી કોઈ ના ઘરે નહીં બને, આવું આ વિક્રમસિંહ ના દીકરા નું વ્યાણ છે. બોલું છું ભાઈ જલા, કે હું મોત ની તારીખ આલી દઉં છું ભાઈ, શું કહું ભાઈ. પણ આજ જે મારી હારે આયા છો ને ભાઈ, એમાંથી નહીં ભાઈ. અને ગામમાં રહેતું હોય એવું નહીં ભાઈ, પણ જો હવાર પરોડીએ ઘેર જાઓ ભાઈ, વાર એટલે લાગી જાય ને દેવનું વાયક હતું જાલા, પૂછીને કરતો નહીં ને સાંભળેલું બોલતો નહીં ભાઈ. પણ જો આ આનંદ મજા બોલીને જાઉં કાલ કોક એમ કે ભાઈ તમારા ગામમાં તો હવારમાં વેલા પરોડીએ આવું બન્યું ભાઈ, એટલે મારા મહાદેવના ઘરેથી ગોવિંદભાઈ સહી કરાવીને આવ્યો છું ભાઈ. અને હવાર પરોડીએ ગામમાં ઉતરો ભાઈ, અને જો અમંગલ થયું ને કદાચ કોઈનું મરણ થયું, આવું જો પૂરું ના કરી આલું તો એટલે હું ધરમ મટી જાઉં ભાઈ, શું કહું છું ભાઈ. એટલે જેનો ટાઈમ પાક્યો હોય છે ને જાલા જવું પડશે ભાઈ. અને રાવળદેવ હું મોતની તારીખ આલું છું, જો હવાર દાડો ઉગે ને વહેલા પરોડીએ આવું ના બને તો એટલે મારે ભૂવા પાણી બંધ કરી દેવાનું છે. પણ તરઘરા 12:40 ના ટકોરે બોલ્યો તો ભાઈ, કઈ થઈ ગયું દાદા, કે જો 4 વાગે ને ભાઈ, અને યમરાજ ને ઉભો રાખ્યો ને આવ્યો છું, જો આ ના બને મન ધરમ ના કહેતા ભાઈ. એટલે જગત કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ, અને આ વિક્રમસિંહ નો દીકરો જે બોલે એ બનાવે છે ભાઈ. રાવળદેવ જગત ના રૂપિયા પૈસા માલ